રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા 20 શહેરોમાં રાત્રિ 8 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરાયું। આજથી રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે। આ સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં। વધુમાં પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંહે જણાવ્યું કે હાલ માસ્કની કામગીરી પણ વધારવામાં આવી છે। જાહેરનામા ભંગની કાર્યવાહી પણ શરૂ છે। ત્યારે 8 વાગ્યા પછી કોઈ શહેરીજનો ઘરની બહાર નીકળશે તો કાર્યવાહી કરવામાં આવશે, જેથી 8 વાગ્યા પહેલા લોકોને પોતપોતાના ઘરે પહોંચી જવા અપીલ કરી હતી। આજે ભુજની મેઇન બજારોમાં વેપારીઓ દ્વારા નિયમનું પાલન સાથે સરકારને અપીલ કરવામાં આવી। ભુજમાં એસપી સૌરભસિંહે જાતે કર્ફ્યુનું નિરીક્ષણ કરતા ભુજની પ્રજાને જણાવ્યું હતું કે આપણે 8 થી 6 વાગે નાઇટ કર્ફ્યુ છે ભુજમાં, ભુજ શહેરમાં, એના માટે ઓલરેડી અમલવારી ચાલુ એની થઈ ગઈ છે। લોકો આપણા કામ ધંધાથી પરત જે જઈ રહ્યા છે એને ચેક કરીને આજે મેબી 8 વાગે પછી અડધા કલાક સુધી આપણે રાહ જોઈશું લોકો પર જતા રહે। પણ કાલથી લોકોને અપીલ છે કે આપણા કામ ધંધા પૂરું કરીને 8 વાગે પહેલાં ઘર પહોંચી જાય। આજે ફર્સ્ટ ડે છે તો એના માટે આપણે થોડુંક આપને લિબરલ લઈને લોકોને પરત જવા દઈએ છીએ કે એમાં હેરાનગતિ નહીં થાય, ફર્સ્ટ ડે છે। બટ ખબર છે જ્યારે કે નાઇટ કર્ફ્યુની 8 વાગેથી અમલવારી છે તો પોતાના કામ ધંધો જે છે એના અકોર્ડિંગલી પહેલાં પૂરું કરીને 8 વાગે પહેલાં ઘરે પહોંચી જવાના રહેશે, એ ફરજિયાત છે। 8 વાગે પછી રોકીને ગુનો દાખલ કરીને કાર્યવાહી જ થશે, તો એ રીતે આપણે કાર્યવાહી અત્યારે કરી રહ્યા છીએ। નમસ્કાર મિત્રો, હું છું નિતેશ ગોર, કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। છેલ્લા સાહેબ 2020થી 3 મહિનાની 21 તારીખથી સમગ્ર ભારતની પ્રજા લોકડાઉનનો સામનો કરી રહી હતી। એના પછી થોડું ઘણું સરકારે રાહત પણ આપી, ત્યારબાદ લોકડાઉનમાંથી અનલોકમાંથી પણ આપણે હવે અનલોક પછી સંપૂર્ણ રીતે બધા વેપારીઓ અને પ્રજાને બહાર નીકળવાની સરકાર દ્વારા છૂટ પણ મળી હતી। તેના પછી કોરોનાના કેસ સમગ્ર ભારત દેશમાં વધવા લાગતા, ખાસ કરીને અત્યારે આપણે કચ્છ ઉપસ્થિત છીએ, કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ સતત દરરોજના કેસ 30-35-25 જેવા કેસ આવવા લાગતા સરકારે કઠોર કદમ ઉપાડ્યું છે અને રાત્રિના 8 વાગ્યાથી લઈ અને સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ લાંદી દીધું છે ત્યારે વેપારીઓને શું નુકસાન થઈ રહ્યું છે અને શું ફાયદો થઈ રહ્યો છે આપણે જાણીશું। અત્યારે ભુજના આનંદનગર ઉપર સારી એવી વેપારી છાપ ધરાવતા અને લુગડા બજાર તરીકે નામ ધરાવતા વેપારી પાસેથી તે સૌપ્રથમ આપનું નામ અને ત્યારબાદ જ્યારે 8 થી કરી સવારના 6 વાગ્યા સુધી બંધનો એલાન થયું છે સરકાર દ્વારા, તો આપ શું અપીલ કરશો સરકારને? અમે સરકારને એ અપીલ કરીએ છીએ, ભલે સાંજના 8 વાગ્યાનું આપ્યું છે કર્ફ્યુ, એમાં કાંઈ કોરોનાના કેસ એમ વધવાના નથી। સાંજના જ ઘરાકી નીકળે છે, બપોરના ટાઈમે ઘરાક હેરાન થઈને બપોરના એકદમ કર્ફ્યુ જેવું જ હોય છે, ટોટલ કર્ફ્યુ જેવું બપોરના હોય છે, જે પણ ઘરાક નીકળે છે 7 વાગ્યા પછી જ નીકળે છે। એટલે સરકારને અમારી રાય એ જ છે કે તમે પ્લીઝ તમે સાંજનો ટાઈમ આપો વેપારીઓને, વેપારીઓ આમે બધા તૂટી ગયા છે હમણાં કોરોનાના કાળમાં, ને હમણાં જે પટ્ટી પર લાઈન ચાલી રહી હતી ઘરાકીમાં એમાં બહુ પ્રોબ્લેમ થયા છે અમને। હવે તમે સરકારને અમને નમ્ર વિનંતી કરીએ છીએ કે ટાઈમમાં હજુ સુધારો કરો ને વધારેમાં વધારે 9 વાગ્યા સુધીનો ટાઈમ આપો, એ બી અમે સરકારને દરખાસ્ત કરીએ છીએ। વાત કરવામાં આવે તો લોકડાઉન પહેલે જ્યારે આપની દુકાનનું નામ ધરાવો છો તો કઈ રીતના ધંધો હતો, રોડનો ગલ્લો કહેવામાં આવે તો કેટલું હતું, અને લોકડાઉન થયું એના પછી કેટલું થયું, અત્યારે શું એનું પાટા ઉપર કઈ રીતના ચડી રહી છે? આ કોરોના પછી લોકડાઉન થયા પછી પણ 35 સમજોને આજની તારીખમાં ધંધો 35% જેવો છે, 35-40% જેવો ધંધો રહ્યો છે। હવે પાછળનો માણસો પણ મારા પાસે હમણાં 50% છે, 50%નો રોજગાર પણ ચાલ્યો ગયો છે દુકાનમાંથી, સમજો 20 માણસોમાંથી હવે 9 માણસો મારા દુકાનમાં છે આજની તારીખમાં। અત્યારે સરકારે જ્યારે 8 વાગેનો નિયમ આપ્યું છે તો એ નિયમનો આપ ચુસ્તપણે પાલન કરશો કે શું તમારા વેપારીઓ દ્વારા શું અપીલ કરશો? અમે વેપારીના દ્વારા એ જ અપીલ કરીએ છીએ કે કમસેકમ 9 વાગ્યા સુધીનું ટાઈમિંગ આપો વેપારીઓને, તો વેપારીઓ 1-2 કલાકમાં જે ધંધો થતો હોય એ સારી રીતે કરી શકે, ને આગળ એ લોકો બધા ભાડા પર છે, કેટલાક અમે પણ ભાડા પર છીએ, તો એ લોકોને ભાડા ભરતા માટે બરાબર ટાઈમિંગ મળી શકે। આપણી સાથે ઉપસ્થિત હતા ભુજના વેપારી લુગડા બજારના માલિક,
એમણે જણાવ્યું કે વેપારીઓની ગાડી પાટા ઉપર ચડી રહી હતી અને અચાનક જ્યારે 8થી કરી સવારના 6 વાગ્યા સુધીનું કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું છે. વેપારી ચુસ્તપણે પાલન કરશે પણ કેટલો સમય સુધી એ હજી કંઈ નક્કી નથી. એટલે સરકાર યોગ્ય કદમ ઉપાડે જેથી કરીને પ્રજાને પણ તકલીફ ન થાય, કોરોનામાં સામે પણ આપણે લડી શકીએ અને વેપારીઓની ગાડી પણ પાટા ઉપર રેગ્યુલર ચડી શકે. ભુજથી નીતેશ ગોર, કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ. મારું નામ છે અનિલભાઈ ડાભી અને અનમ રિંગ રોડ વેપારી એસોસિએશનની જે કમિટી છે એનો મેમ્બર છું. હકીકતમાં જે આ લોકડાઉન આવ્યું છે, જેમ આપ સર્વે જાણો છો, આપના માધ્યમથી પણ ખબર છે કે હમણાં જે પ્રમાણે જે કોરોનાની ગાઈડલાઈન હતી એની તમામ ચુસ્તપણે વેપારીઓએ પાલન કર્યું હતું. જ્યારે અચાનક લોકડાઉન આપ્યું છે એટલે અમને એવું લાગે છે કે જ્યારે રમઝાન મહિનો, જે મુસ્લિમનો મોટામાં મોટો તહેવાર છે, એ રમઝાનનો તહેવાર આવે છે, જ્યારે એ લોકોમાં એવું હોય છે કે રોજા પડી અને ત્યારબાદ ખરીદીમાં નીકળતો અને ત્યારબાદ એક વૈશાખ મહિનો જેને અમે કહીએ કે દિવાળી પછી પણ, દિવાળીથી પણ મોટી સિઝન હોય અને ત્યારે આ લોકો લોકડાઉન લઈ આવ્યા છે. જે સરકારના નિયમો છે એનો વેપારી ચુસ્તપણે પાલન કરે છે. દરેક જગ્યાએ આપ જોઈ શકો છો માસ્ક છે, દરેક વેપારી માસ્ક પહેરેલું છે, તેમજ દરેક જગ્યાએ તમને સેનિટાઈઝર પણ મળશે અને સોશિયલ ડિસ્ટન્સ એટલે એક એક બબે કરાક જ આમે એન્ટ્રી પણ ઓછી છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ એ માર્કેટમાં થતું અમને નથી લાગતું. જ્યારે ગુજરાત સરકારે આ ગાઈડલાઈનને જે બહાર પાડી છે આમાં જોવા જઉં તો આ રિંગરોડ એસોસિએશન જે અમે પહેલાં પણ લોકડાઉનમાંથી બહાર નીકળ્યા ત્યારે એક સ્કીમ કરી હતી અને એમાં વેપારીને થોડો ઘણો ધંધો મળ્યો તો ગાડી પાટે ચડી હતી. કારણ કે આ રિંગરોડ એ ભુજનો અનમ રિંગરોડ જે અમદાવાદના સીજી રોડ જેવા દુકાનના ભાડા છે, 20થી કરીને 60,000 સુધી આ દુકાનના ભાડા છે. અને તમે માણસોની વાત કરો તો 5,000થી લઈને 25,000 સુધીના માણસો છે. જો તમે કહું કે સવારે 9-10 વાગે દુકાન ખુલતી હોય અને 7 વાગે બંધ થઈ જતી હોય તો ગામડાના ગ્રાહક એ ભુજમાં આવશે નહીં, એ શ્યોર છે અને ચોખ્ખી વસ્તુ છે. તો જો ગામડાના ગ્રાહકોને લાવવું હોય તો જે 8 વાગ્યાનો લોકડાઉન આપ્યો છે એને જે કાંઈ 9 વાગ્યાનો જો આપ્યો હોત તો માણસો જે ગામડામાંથી આવે છે ખરીદી કરીને પરત જઈ શકે. પરંતુ આ પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે 7:30 વાગે દુકાનો બંધ કરવી પડશે અથવા તો 7 વાગે બંધ કરવી પડશે. આ પરિસ્થિતિમાં વૈશાખ મહિનો અને રમઝાન મહિનો જે બે ધંધા જે મહત્ત્વના જે આખા વર્ષનો સર્વૈયો મેળવતા ધંધા છે એ ધંધાને પૂરી તરહ છે સરકારે આ કમર તોડી નાખી છે. એટલે હું વેપારી વતીથી તમામ અનમ રિંગ રોડ, વાણિયાવાડ એસોસિએશન અને તળાવશેરી એસોસિએશનને છઠ્ઠી બારી ચારેય એસોસિએશન વતીથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે ટાઈમગાળો છે એને કલાક સુધી વધારે અમે ટોટલી જે પણ જે નિયમો છે તમામનું ચુસ્તપણે પાલન કરશું એની ગેરંટી વેપારીઓ વતીથી હું આપું છું. હાર્દિક શુભેચ્છા. ડાયાલાલ દેવજીભાઈ આહિર, કારોબારી ચેરમેન શ્રી મુંદ્રા બારોઈ નગરપાલિકા. આપને ઉપરોક્ત હોદ્દા પર બિરાજમાન થવા બદલ શુભેચ્છા પાઠવતા હર્ષ અનુભવીએ છીએ. શુભેચ્છક શ્રી બાબુભાઈ મેમાભાઈ આહિર, માજી સરપંચ શ્રી દેશલપર કંઠી ગ્રામ પંચાયત. રમેશભાઈ બાબુભાઈ આહિર, અગ્રણી શ્રી ગામ દેશલપર કંઠી, તાલુકો મુંદ્રા, કચ્છ. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને ઉમેદવારી કરવા તક મળી અને મતદાતાઓ દ્વારા અમને મત આપી જીતાડવા બદલ વહાલા મતદાતાઓ અને પાર્ટીનું દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. મહેન્દ્રભાઈ ગઢવી, કારોબારી ચેરમેન શ્રી કચ્છ જિલ્લા પંચાયત, સદસ્ય શ્રી ભુજપુર. રતનભાઈ કરમણભાઈ ગઢવી, ઉપપ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા પંચાયત, સદસ્ય શ્રી દેસલપર કંઠી. ગીતાબેન પ્રેમજીભાઈ સોધમ, સદસ્ય મુંદ્રા તાલુકા પંચાયત નાના કપાયા બેઠક પર જીત થવા બદલ લખ લખ વધાઈ. શ્યામજીભાઈ લાખાભાઈ સોધમ, નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયત સદસ્ય. શુભેચ્છક શ્રી ખીમરાજભાઈ કલ્યાણભાઈ ગઢવી, ગામ નાના કપાયા, મુંદ્રા, કચ્છ. દરેક જાતના હઠીલા રોગની સારવાર માટે મળો, જેમ કે નિસંતાન, કેન્સર, લકવો, કિડની, શરીરનો કોઈ પણ જાતનો દુખાવો હોય તો અમારો સંપર્ક કરો. દરેક કચ્છી ભાઈ બહેનોને 26મી જાન્યુઆરીની શુભેચ્છા. હકીમ ફકીર મામદ સમેજા, ગુણપુરી નગરની સામે કોડાઈપુલ પાસે, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9727571076.